હાથ જોડ્યા છે અને કર્યું છે 56 ભોગની સામગ્રી તૈયાર રાખી. મારી બહુ ભોજન પ્રભુએ વિચાર કર્યો, આવા પાપીના ઘરનું ખવું તો કદાચ મારી પણ બુદ્ધિ બગડી જાય. મને આમંત્રણ કે તારા ઘરનું ખાવું નથી, તારા ઘરમાં પાણી પણ પીવું નથી. કે આવું કેમ બોલો છો કે શત્રુના ઘરમાં પાણી પીવું નહીં, કે હું આપનો શત્રુ છું, વૈષ્ણવ નો વેરી એ મારો વેરી, પાંડવાન દ્વિષસે અતિ દુઃખમાં પાંડવોએ ધર્મ છોડ્યો નથી, અતિ દુઃખમાં પાંડવોએ પાપ કર્યું નથી, અતિ દુઃખમાં પાંડવો ભગવાનને ભૂલ્યા નથી, પાંડવો મને પ્રાણ કરતા પ્યારા લાગે, પાંડવાન દ્વિષસે પાંડવોનો શત્રુ મારો શત્રુ છે. આવું બોલે છે તો પણ મૂર્ખ સમજતો નથી. પાણી પીધું નહીં. સભામાં મોટા મોટા રાજાઓ બેઠા હતા, તે રાજાઓને એવી આશા થઈ આજે હું શ્રી કૃષ્ણની સેવા કરું, મારો જન્મ સફળ થશે. રાજાઓ નિમંત્રણ આપે છે, મારે કોઈ રાજાના ઘેર જવું જ નથી. સભામાં બ્રાહ્મણો બેઠા, અમે તો 4 વેદ ભણેલા છે, અમારા ત્યાં જરૂર આવશે. બહુ જ્ઞાન ભગવાનને ગમતું નથી, બહુ વેદ ભણ્યા, મારામાં પ્રેમ ક્યાં છે? ભગવાનને બહુ ડાપણ ગમતું નથી, ભગવાનને ભક્તોનું ગાણ પણ ગમે, જે ભક્તિમાં પાગલ જેવા થાય. બહુ વેદ ભણ્યા તેથી શું? આચારહીનમ ન પુનંતિ વેદા. બ્રાહ્મણો નિમંત્રણ આપે છે, બધાને ના પાડી, મારે કોઈ બ્રાહ્મણના ઘેર જવું નથી. રથમાં વિરાજે છે, દારૂક સારથીને આજ્ઞા થઈ વિદુરજીના ઘેર જવું. રથ નીકળ્યો છે, વિદુરજીના આંગણામાં રથ આવ્યો. જયારે દ્વારકાનાથ આવ્યા છે, ત્યારે ઝૂંપડીનો દરવાજો બંધ, પત્ની એકાંતમાં કીર્તન કરતા, ભક્તિ પ્રગટ ન થાય, ભક્તિને છુપાવજો. મંદિરમાં જઈને ભજન કીર્તન કરે એ ઠીક છે, બહુ સારું નથી. મંદિરમાં ભક્તિ કરે એની જાહેરાત થાય, બહુ ભક્તિ કરે, ભક્તિ પ્રગટ થાય તો ભક્તિ વધતી નથી. ભક્તિને છુપાવો, ભક્તિ પ્રગટ થાય તો ભક્તિમાં વિઘ્ન આવે છે. ઘરનું ધન જેવી રીતે છુપાવો છો, ભક્તિ અલૌકિક ધન છે. ઘરમાં જ ભક્તિ કરો, દરવાજો બંધ રાખીને ભક્તિ કરો, કોઈ જાણે નહીં કે તમે ભક્તિ કરો છો. બહારથી જગતને બતાવો હું સંસારમાં ફસાયેલો એક સાધારણ જીવ છું, અંદરથી પ્રેમ પરમાત્મા સાથે. અનેક વાર જીવ જગતને બતાવે છે હું ભગવાન સાથે પ્રેમ કરું છું, અંદરથી એનું મન સ્ત્રીમાં ફસાયેલું હોય, પૈસામાં મન ફસાય. અંતસ ત્યાગી બહિસંગી, બહારથી જગત સાથે પ્રેમ બતાવજો, અંદરથી પ્રેમ પરમાત્મા સાથે. કોઈ જાણે નહીં કે તમે ભક્તિ કરો છો, દરવાજો બંધ છે. પતિ પત્ની એકાંતમાં કીર્તન કરે, કીર્તનમાં તન્મયતા થઈ. વિદુર પત્ની કીર્તન કરતા હૃદય પીગળ્યું છે, બાલકૃષ્ણ સાથે પ્રેમથી વાતો કરે. મને બહુ આશા હતી કે હસ્તિનાપુરમાં આવવાના છે, ત્યારે મારા ઘેર આવશે. તમારી આશા રાખીને હું ભક્તિ કરતી, કોઈ માનવની આશા રાખવી નહીં, ભગવાનની આશા છોડવી. હું આશા રાખતી હતી મારા ઘેર આવશે, આજે મારી આશા નિરાશા છે. તમે મારા ઘેર નહીં આવો. મારું જીવન મેં તમને તમારા માટે જીવન, હું લાયક નથી તો દુર્યોધન ક્યાં લાયક છે? વિદુર પત્નીને દુઃખ થાય છે, કીર્તનમાં હૃદય પીગળ્યું છે, ભગવાન મારા ઘેર આવતા નથી. આંખમાંથી પ્રેમાશ્રુ, ભગવાન ગાલમાં સ્મિતા છે,
વિદુર પત્નીને ગમતું નથી, આજે હું રડું છું અને ભગવાન તો હસે છે. તમે એવી રીતે વૈષ્ણવને રડાવશો તો તમારી ભક્તિ કોણ કરશે? મેં કથામાં એક વાર એવું સાંભળ્યું છે, હું બોલતી નથી, ગોકુળની ગોપીઓ બોલતી હતી. ગોપી તો પ્રેમની મૂર્તિ છે, ગોપીના ચરણમાં વંદન કર. ગોપીઓ પ્રેમથી બોલે, આ કનૈયો કપટ કરે. ગોપી આવું બોલે ત્યારે ભગવાન હસે છે. મને એવું લાગે છે ગોપી જે બોલે છે તે શું ખોટું છે, જે તમારા પાછળ પડે છે એને તમે રડાવો છો. આ તમારી આદત સારી નથી. આજે મને દુઃખ થાય છે, મારા ઘેર ભગવાન આવતા નથી, હું લાયક નથી. દુર્યોધન બહુ લાયક છે, તમે દુર્યોધનના ઘરનું જમશો, ભગવાન કાલમાં સ્મિતા હશે. મને ઠપકો આપે છે, હું તો આંગણામાં ઊભો છું, દરવાજો બંધ જેવો કેવી રીતે? વિદુર પત્નીને ખબર નથી ભગવાન આંગણામાં. વિદુર પત્નીની બહુ ભાવના છે, ભગવાન મારા ઘરમાં ભોજન કરે. ભગવાનની ભક્તિ એવી રીતે કરો કે તમારા ઘરમાં ભગવાનને ખાવાની ઈચ્છા થાય. ભગવાન સાથે એવો પ્રેમ કરો કે ભગવાનને ભૂખ લાગે. આજે માલિકને ભૂખ લાગી છે, વિદુર પત્નીના હૃદયમાં આજે પ્રેમ ઉભરાય. ભગવાન મારા ઘેર ભોજન, નાના મારા ઘેર તૈયાર, એ દુર્યોધનના ઘરમાં ભોજન, નાના પણ આવશે એવું લાગે. હું ભક્તિ તો કરું છું પણ મારો અભિમાન મરતો નથી. આજે અભિમાનમાં આવેશમાં મેં ભગવાનને ઠપકો આપ્યો, મારી ભૂલ થઈ, મારો અભિમાન મરતો નથી, રડવા લાગી. હું ભક્તિ કરું છું એ મારા મનમાં અભિમાન, જ્યાં અભિમાન છે ત્યાં ભગવાન કેવી અભિમાન છે તેથી તો હું ભગવાનને ઠપકો આપ્યો, મારી ભૂલ થઈ. અને કોઈ દિવસ હું આવું નહીં બોલું, ક્ષમા કરો, હું લાયક નથી, તેથી તમે મારા ઘેર આવતા. બાલકૃષ્ણ ગાલમાં સ્મિતા હશે. પતિ પત્ની નું હૃદય પીગળ્યું છે, દેહ નું ભાન નથી. શ્રી કૃષ્ણ દર્શનમાં સ્મરણમાં એવી તન્મયતા છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે.
કૃષ્ણ કૃષ્ણ હરે હરે કીર્તન કરે એ કીર્તન સાંભળવાની ભગવાનની ઈચ્છા. કીર્તનમાં ભગવાનને પણ આનંદ આવે છે કે એવું પવિત્ર જીવન મારા માટે બધું છોડી દીધું છે,
આ લોકોનું કીર્તન ક્યારે પૂરું થશે? આજે માલિકને ભૂખ લાગી છે. ભક્તિ તેની સફળ છે કે જ્યારે ભગવાનને ભૂખ લાગે. પ્રભુએ કહ્યું છે, કાકા હું આવ્યો છું. અતિ મધુર શબ્દ કાનમાં આવ્યો છે, ભગવાન મને કાકા કહીને બોલાવે. પતિ પત્નીને આશા નહોતી ભગવાન આવશે. દોડતા ગયા છે જ્યાં દરવાજો ઉગાડે છે તે દ્વારિકા. ચૌદ ભુવન નો નાથ આજે એમના આંગણે આવ્યા છે. મને ભૂખ લાગી છે, આજે ભગવાનને ભૂખ લાગી છે. કોઈ વૈષ્ણવનું હૃદય પ્રેમમાં જ્યારે બહુ ઉભરાય, પ્રેમ નિષ્કામ પરમાત્માને સકામ બનાવે, આજે ભગવાનને ભૂખ લાગી છે. વિદુરજીના ઘેર ભોજન કર્યું છે. મીઠાઈમાં મીઠાશ નથી હોતી, મીઠાશ પ્રેમમાં હોય છે. પ્રેમ રસ હતી મધુર રસ. વિદુરજીના ઘેર ભોજન કરી હવે ભગવાન સજન કરે છે. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યૈ ભગવાન જેને નજર આપે છે એના બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ થાય. ઘરમાં ભગવાનનું સ્વરૂપ સ્થાપન કરો, બહુ પ્રેમથી ભગવાનની પૂજા કરો, ભગવાનમાં આંખ સ્થિર કરો. ભગવાનના દર્શનમાં જે ધરાય એ વૈષ્ણવ નથી. ભગવાન ક્ષણે ક્ષણે દર્શનમાં દિવ્ય આનંદ આપે છે. ભગવાનમાં મનને સ્થિર કરવું બહુ કઠણ છે, ભગવાનમાં આંખ સ્થિર કરવી બહુ કઠણ નથી. આંખ ભગવાનમાં સ્થિર થશે
તો મનને પણ સ્થિર થવું જ પડશે. જાગૃત અવસ્થામાં મન આંખમાં હોય છે, આંખ જ્યાં જાય છે ત્યાં મન જાય છે. આંખ ભગવાનમાં સ્થિર રહે તો ધીરે ધીરે મન પણ સ્થિર થશે. ભગવાનના દર્શન કરતા કરતા ભગવાનના નામનો જપ કરો, ભગવાનને કહેજો એકવાર મને નજર આપો. ભગવાન જેને નજર આપે છે એના બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ થાય છે. પુસ્તકો વાંચવાથી જ્ઞાન ઉત્પન્ન થાય છે. સંસારનો એક નિયમ છે, જેની ઉત્પત્તિ થઈ છે એનો વિનાશ પણ થવાનો જ છે. વિનાશ માટે જ ઉત્પત્તિ થાય છે. પુસ્તકો વાંચવાથી જ્ઞાન ઉત્પન્ન થશે. 4 મહિના 6 મહિના કોઈ પુસ્તક ન વાંચે, ધીરે ધીરે જ્ઞાનને ભૂલવા લાગશે. જ્ઞાનને ઉત્પન્ન ન કરો, જ્ઞાનને ભક્તિથી પ્રગટ કરો. ભગવાનની ભક્તિ કરવાથી, ભગવાનમાં આંખ સ્થિર રાખવાથી, ભગવાનના નામનો જપ કરવાથી જ્ઞાન પ્રગટ થાય છે. જે જ્ઞાન ભક્તિથી પ્રગટ થયું છે એ જ્ઞાન ભૂલાતું નથી. આત્મા જ્ઞાનમય છે. કોઈ પણ જીવ મૂર્ખ નથી. કોઈ જીવને મૂર્ખ સમજવો એ અજ્ઞાન છે. જીવ ઈશ્વરનો અંશ છે. જે સિંહનો બાળક છે એ સિંહ જ છે. ઈશ્વરનો અંશ જીવ એ અજ્ઞાની થઈ શકે જ નહીં. કોઈ મૂર્ખ નથી. કોઈને અજ્ઞાની મૂર્ખ સમજીને અનાદર ન કરો. જે બીજાને મૂર્ખ સમજે છે એ જ મૂર્ખ હોય છે. પરમાત્માનો અંશ જીવાત્મા છે એ અજ્ઞાની થઈ શકે જ નહીં. માનવનું જ્ઞાન અજ્ઞાનથી ઢંકાય છે, તેથી જ્ઞાનનો અનુભવ થતો નથી. આકાશમાં વાદળું આવી જાય તો સૂર્ય દેખાતા નથી. એક સાધારણ વાદળું સૂર્યને ઢાકે છે. જ્ઞાનરૂપી સૂર્ય તમારા હૃદયમાં છે. વાસનાનું વાદળું આવ્યું છે અને તેથી જ્ઞાનરૂપી સૂર્યનો અનુભવ થતો નથી. વાદળું દૂર થાય કે સૂર્ય દેખાય જ. વાદળું દૂર કરવું છે, અજ્ઞાન દૂર કરો કે જ્ઞાન અંદરથી જ પ્રગટ થશે. માનવ મૂર્ખ નથી. માનવનું જ્ઞાન અજ્ઞાનથી ઢંકાયેલું રહે છે. બધા જાણે છે કે સાચું બોલવું જોઈએ. બધા સાચું બોલે છે. થોડો કઈ લાભ થતો હોય ને તો માનવ જડ જુઠ્ઠું બોલે છે. એના મનમાં ખટકે છે, હું જુઠ્ઠું બોલું છું એ પાપ છે. પણ પછી મનને સમજાવી દે છે, થોડું તો પાપ કરવું જ પડે. વ્યવહારમાં રહી એટલે પાપ કર્યા વિના નહીં ચાલે. માનવનું જ્ઞાન અજ્ઞાનથી ઢંકાય છે. વ્યવહારમાં પાપ કરવું જ પડે છે એવું નથી. વ્યવહારમાં જુઠ્ઠું બોલવું જ પડે છે એવું નથી. જે સાચું બોલે છે એના ઉપર બધા વિશ્વાસ રાખે છે. જે જુઠ્ઠું બોલે છે એના ઉપર કોઈનો વિશ્વાસ થતો નથી. જે જુઠ્ઠું બોલે છે એનું મન અશાંત રહે છે. ભલે બંગલામાં રહેતો હશે એને શાંતિ નહીં મળે. માનવનું જ્ઞાન અજ્ઞાનથી ઢંકાયેલું છે. અજ્ઞાનને દૂર કરો તો જ્ઞાન પ્રગટ થશે. અજ્ઞાન ભક્તિથી દૂર થાય છે. પથ્થરમાં મૂર્તિ હોય છે. પથ્થરમાં જે મૂર્તિ છે આપણને દેખાતી નથી, કારીગરને દેખાય છે.
કારીગરની દૃષ્ટિ સૂક્ષ્મ હોય છે. કારીગર પથ્થરમાં મૂર્તિને ઉત્પન્ન કરતો નથી. મૂર્તિને ઢાંકનારો જે ભાગ છે એને યુક્તિથી કાઢી નાખે છે. મૂર્તિને ઢાંકનારો ભાગ કાઢી નાખે કે પથ્થરમાંથી મૂર્તિ પ્રગટ થાય છે. પથ્થરમાં મૂર્તિ હોય છે. કારીગરે પથ્થરમાં મૂર્તિને ઉત્પન્ન કરતો નથી. જે મૂર્તિ છે આપણને દેખાતી નથી, મૂર્તિને ઢાંકનારો ભાગ હોય છે, તેથી મૂર્તિ દેખાતી નથી. કારીગર મૂર્તિને ઢાંકનારો ભાગ કાઢી નાખે છે. પથ્થરમાં જે મૂર્તિ પ્રગટ થાય છે, અજ્ઞાન દૂર થયું કે જ્ઞાન પ્રગટ થાય છે? અજ્ઞાન ભક્તિથી દૂર થાય છે. જ્ઞાન સ્વરૂપ પરમાત્મા છે. જ્યાં ભક્તિ છે ત્યાં જ્ઞાન વૈરાગ આવે છે. જ્યાં માં જાય છે, માના પાછળ પાછળ છોકરો ત્યાં દોડતો આવે છે. જ્ઞાન અને વૈરાગ બે બાળકો છે. ભક્તિ માં છે. ભક્તિથી જ જ્ઞાન વૈરાગને પ્રગટ કરો. ભગવાનને કહેજો એકવાર મને નજર આપો. ભગવાનના એક આંખમાં વૈરાગ છે, એક આંખમાં જ્ઞાન છે. માનવ સંસારમાં અનેક વાર દુઃખી થાય છે તો પણ એને સંસાર મીઠો જ લાગે છે. સંસારથી ઘૃણા થતી નથી. ભગવાન જેને એકવાર નજર આપે છે, એક આંખમાં વૈરાગ છે, એક આંખમાં જ્ઞાન છે. ભગવાનની આંખ જગત જોવા માટે નથી, ભગવાનની આંખ જીવને જ્ઞાન વૈરાગ આપવા માટે. જગત તો પ્રભુએ જ બનાવ્યું છે. ભગવાનને જગત જોવાની ઈચ્છા જ થતી નથી. અને કદાચ ભગવાનને જગત જોવાની ઈચ્છા થાય તો ભગવાન આંખ વિના બધું જોઈ શકે છે. ભગવાન કાન વિના બધું સાંભળી શકે છે. ભગવાનની આંખ જીવને જ્ઞાન વૈરાગ આપવા માટે છે. ભગવાનની આંખ જીવનું આકર્ષણ કરવા માટે છે. વિદુરજીના જેવી ભક્તિ કરો, તમારા ઘરમાં જ્ઞાન આવશે. બહુ પુસ્તકના પાછળ પડવું નહીં. પુસ્તકના પાછળ જે બહુ પડે એનું શબ્દ જ્ઞાન વધે છે. અને શબ્દ જ્ઞાન વધે એ વાતો કરે છે, ચર્ચા બહુ કરે છે. એ શાંતિથી બેસીને પૂજા કરતો નથી, જપ કરતો નથી. બહુ વાંચવું નહીં. બહુ પુસ્તકો વાંચવાથી મન વધારે ચંચલ થાય. થોડું વાંચો, થોડો વિચાર વધારે કરો, પ્રેમથી પૂજા કરો, ભગવાનના નામનો જપ કરો. વિદુરજીના ઘેર ભગવાન આવ્યા છે. ઈશ્વરને જીવ આમંત્રણ આપી શકે નહીં. કોઈ મોટો શ્રીમાન હોય એને પણ સાધારણ માનવ એવું કહી શકતો નથી, મારા ઘેર જમવા આવજો. જે ઈશ્વર છે, જે સર્વથી શ્રેષ્ઠ છે, એને કોણ કહી શકે કે મારા ઘેર જમવા આવજો? વિદુરજીના જેવી ભક્તિ કરશો, ભગવાન વિના નિમંત્રણ તમારા ઘેર આવશે. ભક્તિ તેની સફળ છે કે જેના ઘરમાં ભગવાનને ખાવાની ઈચ્છા થાય. એવી ભક્તિ કરો, એવો પરમાત્મા સાથે પ્રેમ કરો કે ભગવાન માગીને ખાય. જ્યાં અતિશય પ્રેમ છે ત્યાં માનવ પણ માગીને ખાય છે. અને જ્યાં પ્રેમ ઓછો છે ત્યાં કોઈ આપે તોય લેતો નથી. મોટા મોટા રાજાઓ, ઋષિઓ ભગવાનને આમંત્રણ આપતા હતા, કોઈના ઘેર ભગવાન ગયા નહીં. વિના નિમંત્રણ વિદુરજીના ઘેર આવ્યા છે. જ્યાં અતિશય પ્રેમ છે, જ્યાં અતિશય પવિત્રતા છે, ત્યાં ભગવાન આરોગે છે. વેદોમાં એવું વર્ણન કર્યું છે, પરમાત્માને ભૂખ લાગતી નથી અને ભગવાનને કોઈ દિવસ તરસ લાગતી નથી. ઋગ્વેદમાં એવું વર્ણન આવે છે, દ્વાસુ પર્ણા સયુજા સખાયા સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે
તયોરન્ય પિપ્પલમ સ્વાદુ અત્તિ અન્ય અનશ્નન નભિચાકસીતિ. સંસાર વૃક્ષ છે, આ વૃક્ષમાં બે પક્ષી બેઠા છે, એકનું નામ જીવ અને બીજા પક્ષીનું નામ શિવ છે. આ જીવ રૂપી પક્ષી વિષય રૂપી ફળ ખાય છે, છતાં દુબળો રહે છે. શિવ રૂપી જો જે પક્ષી છે એ કોઈ દિવસ વિષય રૂપી ફળ ખાતા નથી, પોતાના સ્વરૂપમાં સ્થિર રહે છે. એક હા અશ્નન અને અન્ય હા અનશ્નન, પરમાત્મા કોઈ દિવસ ખાતા નથી, ભગવાનને ભૂખ લાગતી નથી, ગંગા મૈયાને કોઈ દિવસ તરસ લાગે જ નહીં, સૂર્યનારાયણના ઘેર દીવાની જરૂર નથી, જ્યાં સૂર્યનારાયણ છે ત્યાં અંધારું આવી શકે જ નહીં. પરમાત્મા તો આનંદમય છે, આનંદમય ભગવાનને કોઈ દિવસ ભૂખ લાગતી નથી, ખાવાની ઈચ્છા થતી નથી. કદાચ ભગવાનને ભૂખ લાગી જાય તો ભગવાનની ભૂખ પણ ભગવાનના જેવી જ હોય ને. ભગવાનની ભૂખ કોણ શાંત કરી શકે? કોઈ દેવમાં એવી શક્તિ નથી કે ભગવાનની ભૂખ શાંત કરી શકે. ભગવાનને તો પ્રેમની ભૂખ છે, ભગવાન સદાના માટે પ્રેમના ભૂખ્યા છે. પરમાત્મા જીવને પ્રેમ આપે છે અને જીવ પાસે ભગવાન પ્રેમ જ માગે છે. કેટલાક લોકો ભગવાનને પૈસો આપીને સમજાવે છે, પ્રેમ આપતા નથી. પૈસાને તમે ગરીબને રાજી કરી શકશો? ભગવાન તો લક્ષ્મીપતિ છે, એમને પૈસાથી કોઈ રાજી કરી શક્યો નથી. માનવ પ્રેમ સ્ત્રી સાથે કરે છે, પુરુષ સાથે કરે છે, કપડા સાથે કરે છે. માનવ પરમાત્મા સાથે પ્રેમ કરતો નથી. ભગવાન તો પ્રેમના ભૂખ્યા છે. યશોદા મૈયા બાલકૃષ્ણલાલને ગોદમાં લઈને પ્રેમથી સમજાવે, બેટા હવે તું મોટો થાય છે, તું ચોરી કરવાનું છોડી દે, હવે તું ચોરી કરે સારું નથી. મૈયા બાલકૃષ્ણને સમજાવે, તું ચોરી બહુ કરે છે, ગામના બધા લોકોને ખબર પડે કે આ તો ચોરી કરે છે, તે મોટો થયા પછી તને બહુ કોઈ આપશે નહીં. પછી યશોદા મૈયા બાલકૃષ્ણને સમજાવે, તારું લગ્ન નહીં થાય, તું ચોરી કરવાનું છોડી દે, તું ઘરનું માખણ કેમ ખાતો નથી, ઘરમાં ઘણું માખણ છે, હું તારા મિત્રોને આપીશ, તને આપીશ, તું ઘરનું માખણ કેમ ખાતો નથી. બાલકૃષ્ણલાલ માને કે જે માં મને ઘરનું માખણ ભાવતું જ નથી, આ ગોપીઓનું માખણ બહુ સરસ હોય છે, ગોપીના માખણમાં મીઠાશ છે કે ગોપીના પ્રેમમાં મીઠાશ, કોઈ વસ્તુમાં મીઠાશ નથી હોતી, પ્રેમ રસ અતિ મધુર રસ હોય છે. તમારો શત્રુ કદાચ તમને બરફી આપે, એ બરફી તમને કડવી લાગશે, બરફીમાં મીઠાશ નથી, પ્રેમમાં મીઠાશ હોય છે. પ્રેમ રસ અતિ મધુર રસ છે, ગોપી પ્રેમની મૂર્તિ છે. ભગવાનને ઘરનું માખણ ભાવતું જ નથી, ગોપીઓના ઘેર માખણ આરોપવા જાય. વિદુરજીના જેવી ભક્તિ કરો, ભગવાનની ભક્તિ ભગવાનના માટે કરો. વિદુર પત્નીની ભાવના છે, ભગવાન એકવાર મારા ઘેર આવે, ભગવાન મારા ઘરમાં ભોજન કરે, મારે જોવું છે, પ્રભુ પાસે કઈ માગવું નથી. જેની ઈચ્છા શુદ્ધ છે એ જ ભક્તિ કરી શકે છે, જેની ઈચ્છા અશુદ્ધ છે એ સંસારની ભક્તિ કરે છે. ઈચ્છા શુદ્ધિ વિના ક્રિયા શુદ્ધિ થતી નથી. ભગવાન મારા ઘેર ભોજન કરે, મારે પ્રભુ પાસે કઈ માગવું નથી, મારે જોવું છે ભગવાન કેવી રીતે જમે છે. હું ભાવના તો કરું છું ભગવાન ભોજન કરે છે, ભાવનાથી હવે મને સંતોષ થતો નથી, ભગવાન ભોજન કરે તે મારે પ્રત્યક્ષ દર્શન કરવા. વિદુર પત્નીનો પ્રેમ બહુ વધી ગયો હતો. પ્રેમ જ્યારે અતિશય વધે છે ત્યારે ભગવાનને ભૂખ લાગે છે. વેદોમાં વર્ણન જે કર્યું છે તે યોગ્ય છે. ઈશ્વરને ભૂખ નથી, તરસ નથી, આનંદ સ્વરૂપ છે. કોઈ વૈષ્ણવનું હૃદય પ્રેમમાં જ્યારે બહુ ઉભરાય છે,
પ્રેમ નિષ્કામ ને સકામ બનાવે છે, પ્રેમ નિરાકાર ને સાકાર બનાવે છે, પ્રેમ જે સૌથી મોટો છે એને નાનકડો બાળક પણ બનાવી શકે છે. દશરથ મહારાજ નો કૌશલ્યામાં નો પ્રેમ બહુ વધી ગયો, જે સૌથી મોટો છે તે પરમાત્મા બાળક બનીને ગોદમાં રમવા લાગ્યો. પ્રેમ પરમાત્માને બાળક બનાવે છે, પ્રેમમાં એવી શક્તિ છે. ભક્તિનો અર્થ છે પ્રેમ, વિદુરજીના જેવી ભક્તિ કરો. કાલે વિદુરજીના ભક્તિનું વર્ણન કર્યું હતું, સાદું ભોજન કરતા આખો દિવસ ભગવાનની ભક્તિ કરે છે. ભોજનના સ્વાદમાં જેનું મન ફસાયેલું છે એને ભક્તિમાં આનંદ આવતો નથી. ભોજન કરજો, સાવધાન રહેજો, ભોજનના સ્વાદમાં મારું મન ફસાય નહીં. ભોજનના સ્વાદમાં મન ફસાય તો મન બહુ બગડે છે. અને તેથી તો સંતો વારંવાર કહે છે ભોજનના સમય ભગવાનને ભૂલશો નહીં, ભૂલશો નહીં. ભગવાનનું સ્મરણ કરતા કરતા ભોજન કરો. જે ભોજનમાં ભગવાનને ભૂલી જાય છે એનું મન ભોજનના સ્વાદમાં ફસાય. કેટલાક લોકો કઢી પીતા પીતા એમને બહુ મજા આવે છે, કઢી બહુ સરસ થઈ, કઢી બહુ સરસ લાગશે ને તો બીજા દિવસે માળા કરતા કરતા પણ કઢી જ્યાદ આવશે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ગઈકાલની કઢી બહુ સારી થઈ. કથા સાવધાન થવા માટે, ભક્તિનો શત્રુ સ્વાદ છે. વિવેકથી ભોજન કરો, સાદું ભોજન કરો. પતિ પત્નીનું જીવન કેવું હતું ગઈકાલે નું વર્ણન કર્યું છે. એકવાર સાદું ભોજન કરતા હતા, આખો દિવસ ભગવાનની ભક્તિ ભગવાનના માટે કરતા. ભોગ માટે ભક્તિ ન કરો, સંસાર સુખ હમણાં માટે ભક્તિ ન કરો, પૈસા માટે ભક્તિ ન કરો, પુત્રના માટે ભક્તિ ન કરો, ભગવાનની ભક્તિ ભગવાનના માટે. તમારા ઘેર ભગવાન આવશે. વિદુરજીની ભક્તિ સફળ થઈ, વિદુરજી કૃતાર્થ થયા, તે કથા ગઈકાલે વર્ણન કરી છે. વિદુરજીને કૃતાર્થ કરી શ્રી કૃષ્ણ ભગવાન ધર્મરાજાને મળવા ગયા છે. વિદુરજીએ વિચાર કર્યો, કૌરવોના ઘેર પ્રભુએ પાણી પણ લીધું નથી. મને એવું લાગે છે કૌરવોનો વિનાશ કરવાની ઈચ્છા શ્રી કૃષ્ણની છે અને તેથી પાણી પીધું નથી. ભગવાન હવે કૌરવોનો વિનાશ કરશે એવું લાગે છે. વિદુરજી સમજી ગયા છે. વિદુરજીએ વિચાર કર્યો, એકવાર ધૃતરાષ્ટ્રને સમજાવું, એ માની જાય તો સારું છે. ધૃતરાષ્ટ્રનો સંગ છોડીને વિદુરજી ગંગા કિનારે ભક્તિ કરતા હતા. દુર્જનનો સંગ છોડો પણ દુર્જનમાં સદભાવ રાખો, દુર્જનના માટે ખરાબ વિચાર ન કરો. સજ્જન દુર્જન, ધર્મ અધર્મ, પાપ અને પુણ્ય આ બધું ભગવાનમાં છે. સર્વનો આધાર ભગવાન છે, દુર્જન ક્યાંથી આવ્યો? દુર્જન પણ ભગવાનમાં છે. દુર્જનથી દૂર રહેજો પણ દુર્જનના માટે ખરાબ વિચાર ન કરો. કોઈના માટે જે કુભાવ રાખે છે એના ભક્તિમાં બહુ વિઘ્ન આવે છે. કોઈ જીવના માટે જે કુભાવ રાખે છે એનું મન બહુ બગડે છે. જીવ ઈશ્વરનો અંશ છે. વિદુરજીએ ધૃતરાષ્ટ્રનો ત્યાગ કર્યો છે પણ ધૃતરાષ્ટ્રમાં સદભાવ રાખ્યો છે. એને સંગ સારો નથી, એની બુદ્ધિ બગડી ગઈ છે. ભગવાન એને સદબુદ્ધિ આપે તો સારું છે. એકવાર એને હું સમજાવું. વિદુરજી ધૃતરાષ્ટ્રને સમજાવવા માટે આવ્યા છે.
મહાભારતના ઉદ્યોગ પર્વમાં એને વિદુર નીતિ કહે છે. યન્મંત્રીણો વૈદુરિકં વદંતિ, વિદુર નીતિનો ઉપદેશ કર્યો છે. વિદુરજી ધૃતરાષ્ટ્રને સમજાવે છે, તું યાદ રાખજે આ દુર્યોધન જે છે એ તારો પુત્ર નથી, તારો વિનાશ કરવા માટે તારું પાપ પુત્ર રૂપે આવ્યું છે, આ તારું પાપ છે. તું દુર્યોધન સાથે કેમ પ્રેમ કરે? તારું આ પાપ છે, તારો વિનાશ કરવા આવ્યો છે. અતિ પાપ વધે તો દુર્યોધનના જેવો દુરાચારી દીકરો થાય, અતિશય પુણ્ય વધે તો સત્પુત્રનો જન્મ થાય. દશરથ સુકૃત રામુ ધરી દેહી, જનક સુકૃત મૂર્તિ વૈ દેહી. અનેક જન્મમાં દશરથ રાજાએ બહુ તપશ્ચર્યા કરી હતી, બહુ ભગવાનની ભક્તિ કરી હતી. ભગવાન દશરથ મહારાજને કહેતા હતા, માગો, કે મારે કઈ માગવું નથી. ભગવાનની ભક્તિ ભગવાનના માટે કરતા હતા. ભગવાનને એમ થયું કે એનું ઋણ બહુ વધી ગયું છે, હવે કઈ લેતો નથી, હવે શું કરું, હું એનો દીકરો થઉં. દશરથ મહારાજનું પુણ્ય એ જ રામ રૂપે પ્રગટ થયું છે. અનેક જન્મમાં તપશ્ચર્યા કરી છે. જનક મહારાજની બ્રહ્મનિષ્ઠા એ જાનકીજીના સ્વરૂપથી પ્રગટ થઈ છે. જનક મહારાજ મહાન બ્રહ્મજ્ઞાની હતા. મોટા મોટા સાધુઓ, સંન્યાસી, મહાત્માઓ એમના ઘેર સત્સંગ કરવા માટે જતા હતા. બ્રહ્મનિષ્ઠ જનક હતા. કેટલાકને બ્રહ્મ જ્ઞાન તો હોય છે, પણ એમની નિષ્ઠા પૈસામાં બહુ હોય છે. બ્રહ્મ જ્ઞાની થવું બહુ કઠણ નથી, બ્રહ્મ સ્વરૂપમાં સ્થિર રહેવું કઠણ છે. જનક મહારાજ બ્રહ્મનિષ્ઠ હતા. બ્રહ્મ વિદ્યા જાનકીજીના સ્વરૂપ છે પ્રગટ થઈ છે. દુર્યોધને તારો દીકરો નથી, પાપ છે, એનો મોં છોડી દે. તું દુર્યોધન સાથે પ્રેમ કરીશ તો યાદ રાખજે તારા વંશનો વિનાશ થશે. શાસ્ત્રોમાં એવું લખ્યું છે, પુત્ર અતિ પાપી હોય તો મા બાપ એને પૈસો પણ આપે નહીં. અતિ પાપીને પૈસો આપવો એ પાપ કરવાની પ્રેરણા છે. અતિ પાપીને પૈસો ન મળે તો એ વધારે પાપ કરશે નહીં, એને પૈસો મળશે તો એ વધારે પાપ કરશે. તો તું છું દુર્યોધનને પૈસો આપીશ નહીં, દુર્યોધનનો મોં છોડી દે. ધૃતરાષ્ટ્રની દુર્યોધનમાં મમતા હતી, મમતા જ પાપ કરાવે છે. એ જાણે છે કે મારો દીકરો નારાયક છે, દુષ્ટ છે, તો પણ એ દુર્યોધનમાં મમતા રાખે છે. કૌરવોનો વિનાશ થશે, દુર્યોધનનો મોં છોડી દે. ધૃતરાષ્ટ્રને એક એવો વિશ્વાસ હતો, પાંડવ ધર્માત્મા છે, પાંડવ ધર્મની મૂર્તિ છે. પાંડવ રાજ ભલે માગે એ યુદ્ધ કરવાના નથી. પાંડવો તો એવું જ માનશે, જંગલમાં રહીશું, કંદમૂળ ફળ ખાઈશું, પૈસા માટે ઝઘડો કોણ કરે.